આવું કામ ક્યારે ના કરતા, નહીં તો 3 વર્ષ જેલમાં રહેવું પડશે. તમે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર સિગ્નેચર અથવા તો અંગૂઠો કરેલ હોય અને પછી તમે જૂઠું બોલો છો કે આ સહી મારી નથી, તો ભારતીય ફોજદારાની કલમ 464 મુજબ 3 વર્ષની સજા થઈ શકે છે. આ કાયદો ભારતના દરેક નાગરિકને ખબર હોવી જોઈએ. જો કોઈ એલપીજી ગેસ સિલિન્ડરના કારણે કોઈ દુર્ઘટના ઘટી જાય છે તો 50 લાખનો તમે ક્લેમ કરી શકો છો. ગ્રાહકને આ વાતનું ક્યાં ખબર હોય, પણ તમને જણાવી દઉં કે જ્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદો છો ત્યારે તમે 50 લાખના ક્લેમ માટે ઇલિજિબલ થઈ જાઓ છો. જો તમે આ બે અધિકાર જાણતા હશો તો કોઈ પણ દુકાનદાર તમને છેતરી નહીં શકે. જો તમે કોઈ પણ કોલ્ડ ડ્રિંક ખરીદો છો તો કોઈ પણ દુકાનદાર એને ઠંડુ રાખવાનો ચાર્જ ન વસૂલી શકે, અને જો એ કોઈ પણ દુકાનદાર એને ઠંડુ રાખવાનો ચાર્જ લે છે તો એ ઇનલીગલ છે, અને જો લેતા હોય તો એમના વિરુદ્ધમાં લીગલ મેટ્રોલોજી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એની સાથે એક કેરી બેગ મળતી હોય છે, તો અમુક દુકાનદારો એ કેરી બેગનો ચાર્જ લેતા હોય છે. તો તમને જણાવી દઉં, તમે જે પણ બ્રાન્ડની વસ્તુ લીધી હોય અને એ બ્રાન્ડની તમારા જોડે કેરી બેગ હોય તો કોઈ પણ દુકાનદાર એ ચાર્જ ન વસૂલી શકે. જો માહિતી પસંદ આવી હોય તો ફોલો જરૂર કરજો.